नमस्कार टू ध पॉइंट कार्यक्रम में हूँ ध्वनि आपनुं स्वागत करूँ छू। दर्शक मित्रों अत्यारे आपणे जोई रह्या छीए के घणी बधी वखत व्यक्ति बहारथी खूब ज फिट देखाय हेल्धी देखाय परंतु अंदरथी जो वात करिए अथवा तो तेनी मानसिक परिस्थितिनी जो वात करिए तो एमां आपणने नवाई पामे तेवा कही शकाय के तेवा चित्र सामे आवता होय छे। घणी बधी समस्याओथी लोको पसार थता होय छे। बदलाती जती लाइफस्टाइल अने साथे महत्वाकांक्षी बनता जता लोको अने बधानी वच्चे आजे भागदौड़वाड़ी जिंदगी छे तेमां शारीरिक स्वास्थ्यनी साथे साथे मानसिक स्वास्थ्य जाळवुं पण एटलुं ज जरूरी रहेतुं होय छे। परंतु अत्यारे हाल आपणे जोई रह्या छीए कि जे कोरोना काळमांथी आपणे पसार थया सामान्य दिवसो पण होय अने आ महामारीनो ज्यारे समय रह्यो त्यारे लोकोने शारीरिक समस्याओनी साथे साथे मानसिक तणाव डिप्रेशन आवी अनेक परिस्थितिनो सामनो करवो पड्यो। आ परिस्थिति कदाच कोई एक एज ग्रुपना लोकोनी थई छे एम जो कहीए तो ए अयोग्य हशे कारण के दरेके दरेक व्यक्तिना जीवनमां घणा बधा फेरफारो आव्या अने सौथी वधारे जो फेरफारो कोईए सहन कर्या होय तो ए बाळकोए कर्या छे। कारण के जे बाळको शाळाए जता हता अथवा तो कॉलेज जता हता अथवा तो पोतानी उंમરના બાળકો સાથે રમતા હતા તેમના જીવનમાં અહીંયા સદંતર ફેરફાર જોવા મળ્યો। મોટા ભાગનો સમય તેઓ ઘરમાં કાઢતા થયા જે એક સ્થાન ક્લાસરૂમે લીધું હતું તે જ સ્થાન હવે ગેજેટ્સે લઈ લીધું હતું એટલે મોટા ભાગનો સમય ગેજેટ્સ પર તેઓ પસાર કરતા થયા। ક્યાંક ને ક્યાંક આ તમામ જે પરિસ્થિતિ હતી તેની અસર સીધી જ બાળકોની માનસિક સ્થિતિમાં જોવા મળી અને આ વાત આજે અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે યુનિસેફ દ્વારા જે એક આજે માહિતી બહાર પાડવામાં આવી છે જે એક સર્વે કરવામાં આવ્યો હતો અને એમાં જે માહિતી આવી છે ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કે દર 7 બાળકોમાંથી એક બાળક માનસિક બીમાર હોય છે અથવા તો માનસિક બીમારીનો સામનો કરતું હોય છે। આ બાબત જ ખૂબ જ ગંભીર કહી શકાય પરંતુ એનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે જે માનસિક બીમારી છે એટલી હદે જોવા મળે છે કે બાળક અહીંયા ગંભીર પગલું લેતું હોય છે। જ્યારે આ વાત યુનિસેફે કરી છે ત્યારે અન્ય પણ એક માહિતી એવી છે કે વિશ્વમાં દર વર્ષે 46,000 બાળકો જીવન ટૂંકાવી રહ્યા છે એટલે કે બાળકોમાં પણ ડિપ્રેશનનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે માનસિક બીમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। યુનિસેફે આજે સર્વે કર્યો છે 21 દેશના બાળકો પર સર્વે કર્યો છે અને તેમાં ક્યાંક માહિતીઓ એ સામે આવી રહી છે કે આ કોરોના મહામારી બાદ બાળકોમાં પણ માનસિક સમસ્યાઓ વધી રહી છે। આજ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરીશું ખાસ કરી અને બાળકોએ કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ બાળકોના પરિવારજનોએ આમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને સાથે સૌથી મહત્વનો રોલ શિક્ષક અને માતા પિતાનું શું હોવું જોઈએ આ તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કલરવ મિસ્ત્રી કે જેઓ ચાઇલ્ડ સાયકાટ્રિસ્ટ છે સાથે મૌલિન પંડ્યા કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। ડોક્ટર કલરવ મિસ્ત્રી આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। યુનિસેફનો જે રિપોર્ટ સામે આવ્યો છે ખૂબ જ ચોંકાવનારો આ કહી શકાય કે દર 7માંથી એક બાળક માનસિક રીતે અહીંયા બીમાર જોવા મળી રહ્યું છે એક સાયકાટ્રિસ્ટ તરીકે આપની પહેલી પ્રતિક્રિયા? જી ડોક્ટર કલરવ આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? છેલ્લા બે વર્ષની છોડીને જો એના પહેલાની વાત કરીએ કે 2019 સુધીનો સર્વે એવું કહે છે કે દર 10 માંથી દર 4 વ્યક્તિને કઈ ના કઈ રીતે માનસિક રોગથી પીડિતો છે યુવાવસ્થાથી લઈને બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી। છેલ્લા બે વર્ષમાં જે પ્રમાણે જે પેન્ડેમિક મહામારીના લીધે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે જે માનસિક સ્વાસ્થ્ય પર અસર જોવા મળી છે તે ચોંકાવનારા રિઝલ્ટ બહાર આવ્યા છે જેના કારણે આપણે આજકાલ આપણા પડોશીમાં આપણા ઘરમાં કે સગાવાલાને ત્યાં જોઈ શકીએ છીએ કે જે માનસિક સ્થિતિ છે લોકોની વર્ષના વર્ષે કથળતી જાય છે અને અમારે ઓપીડીમાં કે હોસ્પિટલમાં કે કોઈ કાઉન્સેલિંગ માટે કે સાયકોલોજીસ્ટની પાસે આવે છે તેના કેસ ઘણા ઘણા વધી રહ્યા છે। પહેલા આપણે જોઈએ કે 40% લોકો જ કઈ ના કઈ રીતે માનસિક રૂપે બીમાર હતા પણ અત્યારે WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે નિયરલી 80% ઓફ ધ પીપલ આર સફરિંગ ફ્રોમ સમ કાઇન્ડ ઓફ મેન્ટલ ઇલનેસ મતલબ 80% લોકો કઈ ના કઈ રીતે માનસિક સ્થિતિથી ઝઝૂમી રહ્યા છે। આના પાછળના ઘણા બધા કારણો હોઈ શકે તેમાં બાળકોનું જે આપણે જોઈએ કે છેલ્લા બે વર્ષથી
જે બાળકોની માનસિકતા ઉપર અસર થઈ છે તે આપણને જાણતા નવી લાગશે કે અમારે શિક્ષકો તરફથી પેરેન્ટ કાઉન્સેલિંગ તરફથી અથવા તો જે જે હેલ્પ ટીચર છે વિવિધ પ્રકારના એનજીઓ છે તેના પરથી ઘણા બધી કમ્પ્લેન આવી રહી છે. એકાગ્રતાનો અભાવ છે, ડિસિપ્લિનનો અભાવ છે, ધીરજનો અભાવ છે, તો આ બધા જે બાળ વર્તણૂકમાં જે ચેન્જ જોવા મળે છે તેના પરથી ખરેખર WHO યુનિવર્સિટીએ એક સર્વે કર્યો છે કે બાળકની માનસિક સ્થિતિ તેમજ મેન્ટલ ફિટનેસ ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. જો આગળ જતા મેન્ટલ હેલ્થ ઉપર જો પ્રાયોરિટી નહીં આપવામાં આવે તો આજ જે બાળકો છે કંઈ ના કંઈ રીતે 18 વર્ષ કે 20 કે 22 વર્ષે કોઈ માનસિક બીમારીનો શિકાર બની શકે છે. બિલકુલ ડૉક્ટર કલરવ, આ જે સર્વે છે યુનિસેફ દ્વારા જે સર્વે કરવામાં આવ્યું છે એ 21 દેશના બાળકો પર કર્યો છે, એટલે લગભગ તમામ દેશના બાળકોમાં વધતા ઓછા અંશે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ ભારત માટે ચિંતાજનક બાબત એટલા માટે ગણી શકાય કારણ કે ભારતમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનું મહત્વ તો છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને તેની દરકાર આ મુદ્દાને કદાચ હજી પણ એટલું ગંભીરતાથી નથી લેવામાં આવતી. અને જ્યારે માનસિક પરિસ્થિતિની વાત અને એ પણ બાળકોને લઈને હોય ત્યારે વિચારવાની અહીંયા સૌથી વધુ વધુ જરૂર આપને લાગી રહી છે કે કેમ? ડોક્ટર કલરવ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે અમારો. આમાં કારણ એવું છે કે બાળ માનસિકતાની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે ચોક્કસ કહીએ કોઈ સલાહ આપે કે તમે એને સાયકેટિક પાસે લઈ જાઓ, પણ સાયકેટિક પ્રત્યે જો સિગ્મા છે કે લોકો બીવે છે કે સાયકેટિક પાસે જઈશું તો મારો છોકરો કે મારો સગાવાળો થોડી ગાણો છે તો હું સાયકેટિક પાસે લઈ જાઉં, અથવા તો સાયકેટિક ની દવાથી લાંબો ટાઈમ સુધી સૂતો જ રહેશે અથવા તો લાઈફ ટાઈમ એની દવા ચાલુ રાખવી પડશે અને તે આખો દિવસ ઊંઘતો જ રહેશે. તો આ પ્રકારની જે મિથ્સ છે જે ગેરમાન્યતા છે જેના લીધે લોકો માનસિક ડોક્ટર પાસે તો માનસિક સ્વાસ્થ્ય પ્રોફેશન સાથે જાણવાનું ટાળે છે અને ધીરે ધીરે માનસિક બીમારી ગંભીર થતી જાય છે. તો જે સ્ટિગ્મા છે અને જે અવેરનેસ નો અભાવ છે તેના કારણે જે અડચણરૂપ બની ગઈ છે અને ડે બાય ડે સાયકેટિક ના કેસીસ વધી રહ્યા છે. હું આ માધ્યમ દ્વારા દર્શક મિત્રોને ચોક્કસપણે કહીશ કે જો તમને ડાયાબિટીસ ની તકલીફ હોય છે, બ્લડ પ્રેશર ની તકલીફ હોય છે અથવા તો કોઈ કમરના દુખવાની તકલીફ હોય છે તો તમે તમારા પર્સનલ કાર્ડિયોલોજીસ્ટ રાખો છો, ડાયાબિટીસ ને રાખો છો અથવા તો યોગા ટીચર રાખો છો, પણ જો તમે માનસિક રૂપે અસ્વસ્થ હોય તો તમે પર્સનલ કોઈ સાયકોલોજી અથવા સાયકોટ્રિસ્ટ ની હેલ્પ કરવામાં તમારે નાનામ ના અનુભવી જોઈએ. જો આ અવગણના કરવામાં આવે તો તમે પોતે તો ઠીક પણ તમારા બીજે જે સોશિયલ સર્કલ છે અને તેના વર્તન પર પણ ઘણી ઘણી અસર થઈ શકે છે. જી બિલકુલ મૌલિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. કોરોના કાળમાં બાળકોને લઈને ઘણી બધી સમસ્યાઓ આપણે જોઈ, પરંતુ એ સિવાય પણ જો વાત કરીએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોમાં પણ ઘણી બધી મહત્વકાંક્ષા જોવા મળે છે. દેખાદેખીનો આ સમય હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે કોરોના મહામારીની સાથે સાથે અન્ય પણ એવા ઘણા બધા કારણો છે અને ટીનેજમાં આપણે જોતા હોઈએ છીએ કે સ્યુસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. આપને કયા કારણો અહીંયા લાગી રહ્યા છે? બેઝિકલી અહીંયા હું એમ કહેવા માંગીશ કે જે તમે બહુ જ સાચી રીતના કીધું કે કોરોનાના કાળમાં બાળક જે હતો એ બહાર એસ જે એક ટર્મ કહેવાય છે પીપલ સ્કિલ્સ, જેમાં એને એકચ્યુઅલી લોકોની જોડે મુલાકાત થતી હોય છે, એના મનના વિચારો લોકો જોડે એ વાતચીત કરવાથી કે એના એક એનર્જી લેવલથી જે ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે, અંદરનો સ્ટ્રેસ જે છે
એ બીજા લોકો જોડે શેર કરીને કોઈ માણસ એને મળીને એને હળવો મગજ કરે, આ બધી જ વસ્તુઓ કોરોના કાળમાં નહોતી થઈ શકતી. બાળકની અંદર ઘણી વસ્તુ હોય છે, આપણને એમ લાગે કે એક બાળકના મગજમાં બહુ ટેન્શન શું હોય, અત્યારે એને કોઈ રિસ્પોન્સિબિલિટી ના હોય, અત્યારે એને કોઈ બીજા પ્રોબ્લેમ્સ ના હોય, પણ એવું નથી. દરેકને પોતપોતાની ઉંમરે એને લાઈફની અંદરનું બર્ડન એને મોટું જ લાગે, અને આપણને પણ એવું લાગે કે આ છોકરાને અત્યારે આટલી વસ્તુ માટે શું આટલું સ્ટ્રેસ લે છે. પણ ખરેખર જોવા જઈએ તો આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આ વસ્તુને આપણે મોટી જ વિચારતા હતા કે આપણે સવાર સુધીમાં હોમવર્ક પતાવવું, એ પણ એક મોટો સ્ટ્રેસ તરીકે જ લેતા હતા. બટ ધ પોઈન્ટ ઇઝ કે આ જગ્યાએ દરેક બાળક જે છે એ બાળકને જ્યારે એક ટાઈમ હતો કે એ લોકો જોડે શેર કરી શકે અને એના મિત્રોની જોડે કોન્ટેક્ટમાં આવીને એને એક એ એન્ઝાયટી જે છે, એનું જે ડિપ્રેશન જે છે, એ લોકો જોડે શેર કરવાથી થોડું હળવું બી થઈ શકતું હતું, એ અટકી ગયું. આ અટકવાના કારણે શું છે કે હવે અત્યારે એક લોકોની અંદર એક ક્લોટ ડેવલપ થઈ ગયો છે. આ બચ્ચાઓ જે છે એ લોકોની અંદર વસ્તુઓ ઘણી બધી દેખા દેખીને આવતી ગઈ, બીકોઝ એમની પાસે સહારો શું હતો કે મમ્મી પપ્પા મગજનું દહીં કરે, એના કરતાં એ લોકોને એમ થાય કે બેટા તું જઈને મોબાઈલ જોતો રહે, તું લેક્ચર્સ મોબાઈલ પર જો, તારે જે એન્ટરટેનમેન્ટ જોયું તો મોબાઈલ આપ્યો છે તું એની અંદર જો, કેમ કે એ એક ભાગ બની જતો હતો કકડાટોની અંદર. હવે મમ્મી પપ્પા પોતે એટલા ફ્રસ્ટ્રેટેડ હોય, પિતાને એના સ્ટ્રેસ હોય લેવલનું કે કઈ રીતના કોરોના કાળમાં એ ફાઇનાન્સિસને બેલેન્સ કરશે, પણ આ બધી જ વસ્તુઓની અંદર એ બાળક જે છે એ મોબાઈલની અંદર જે જોતો હતો એ શું હતું, એ એવા વેબ સિરીઝ હતી કે જેની અંદર મોટી ગાડીઓ, મોટા બંગલા, એટલે છોકરાની અંદર એ સાયકોલોજીકલી આવતું જ જાય કે મારે પણ એક આવી વસ્તુ આટલી નાની ઉંમરમાં કરવું છે. હમણાં થોડા દિવસ પહેલા જ્યારે હું યુએસની અંદર એક સેશન લેતો હતો ત્યારે આ જ વસ્તુની ચર્ચા ચાલતી હતી ઓનલાઈન સેશનમાં, કે આ બધા જ લોકોને 25 વર્ષની હાર્ડશિપ નથી દેખાતી, પણ એ વ્યક્તિએ વિમાન લીધું પોતાને દમ ઉપર એ દેખાય છે, પણ એને એ નથી દેખાતું કે એ માણસે 25 વર્ષ પાછળ મહેનત કેટલી કરી છે. આ લોકોને 3 વર્ષમાં વિમાન ઉડાડવું છે. તો છોકરાની અંદર આ જે વસ્તુ છે કે જલ્દીથી બસ ગમે તેમ કરીને આપણે આજે કમાઈ જ લેવું છે, સો દેટ ઇઝ ગોઈંગ વેગ, અને એ બહુ જ ખોટી ડાયરેક્શનમાં એકચ્યુઅલી ડેવલપ થઈ રહ્યું છે. એટલે હું માનું છું કે આપણે આ માધ્યમથી એ વસ્તુ લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે કે છોકરાઓએ એની એજ પ્રમાણે એકચ્યુઅલી બિહેવ કરવું જોઈએ, સાથે સાથે સમજણ ઊભી કરવી જોઈએ. કમાવાનું એની એજ ઉપર હોય છે, પણ જ્યારે અત્યારે એજ્યુકેશન એજ કહેવાય, એકેડેમિક એજ કહેવાય, આ શિક્ષણનું એમનો એકચ્યુઅલી ઉંમર છે, એમાં એમણે મેક્સિમમ મહેનત ખાલી ને ખાલી શિક્ષણ પર જ ધ્યાન આપવું જોઈએ. બિલકુલ ડૉક્ટર કલરવ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. જે લોકડાઉન બાળકોએ જોયું, જે સગા સંબંધીઓથી દૂર રહ્યા, મિત્રોથી દૂર રહ્યા, પરિવાર સાથે રહ્યા, પરંતુ કદાચ એ જે ક્વોલિટી ટાઈમ મળવો જોઈએ એ ના રહ્યો, કારણ કે દરેક ઉંમરની વ્યક્તિમાં એક તણાવ જોવા મળ્યો. પોતપોતાની લાઈફના પોતપોતાના પ્રોબ્લેમ્સથી લોકો લડી રહ્યા હતા ત્યારે હજી પણ આ અસરો જોવા મળી રહી છે. ખાસ કરી અને કયા સિમ્પટમ્સથી માતા પિતા અથવા તો પરિવારજનો સમજી શકે છે કે બાળકને કોઈ માનસિક બીમારી પણ હોઈ શકે છે? આપણે હવે વાત કરીએ કે આ છેલ્લા 2 વર્ષમાં કોરોનાના કારણમાં હ્યુમન કનેક્શન ઘટીને ડિજિટલ કનેક્શન ખૂબ જ વધી રહ્યું છે, કારણ કે સોશિયલ આઇસોલેશનનો જમાનો હતો અને માણસ એક સામાજિક પ્રાણી છે. જેમ કે મોલિનભાઈએ કીધું પ્રમાણે સોશિયલ ઇન્ટરેક્શન, શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ, ઇમોશનલ શું છે, ફિલિંગ શું છે, લવ કેમ શું છે, પ્રેમ, ધીરજ, કાળજી, જે બધું તમારે હ્યુમન ટચ, હ્યુમન કનેક્શન થી વધે છે. પણ આ છેલ્લા 2 વર્ષમાં બધું કનેક્શન ડિજિટલ કનેક્શન ના લીધે વધી ગયું છે. હવે ડિજિટલ કનેક્શન બાળ માનસિકતાનો વાત કરીએ તો સર્વે નો જે 2 વર્ષનો સર્વે છે, જે તમે આંકડાઓ કર્યા હતા, એ સર્વે એના ઉપર આધારિત છે કે બાળકો આખો દિવસ લોકડાઉન દરમિયાન અથવા તો ઓનલાઈન ક્લાસિક દરમિયાન કરતા શું હતા, તો મોસ્ટલી એવું છે કે 10 માંથી બાળકોને 7 બાળક અને જેમ કે આપણે વાત કરી કે દેખા દેખીનો જમાનો છે, આજકાલના બાળકો શું કરે છે, સેન્ટર ઓફ એટ્રેક્શન, મતલબ હું કઈ મિસ ના કરવું જોઈએ અને હું કઈ રહી તો નથી જતો ને, અથવા જેથી પાછળ તો નથી રહી જતો ને, તો એ દેખા દેખીના જમાનામાં એ લોકો કન્ટિન્યુઅસ ગેમિંગ ડિસઓર્ડર ના ચાન્સીસ વધી ગયા છે, જેમાં લોકો પબજી એડિક્શન, ફ્રી ફાયર ડી એડિક્શન, ફ્રી ફાયર જે એડિક્શન છે પ્રમાણે, અને કોઈ પણ કાર રેસિંગ, રેકલેસ ડ્રાઈવિંગ અથવા તો મારપીટની ગેમો જ રમતા હોય છે. આ પ્રકારની ગેમોમાં ઇન્વોલ્વ કરે છે અથવા તો મારપીટનો ગુસ્સો કરે છે, ફિઝિકલી ને એબ્યુઝિવ કરે છે, વિવિધ પ્રકારના જે સોશિયલ મીડિયા એડિક્શનના લીધે તેમને એડિક્શનના ચાન્સીસ પણ વધી રહ્યા છે, તો તેની વર્તણૂકમાં ફેરફાર જોવા મળે છે. તો આપણે જે ડિજિટલ એડિક્શન કહીએ છીએ, જેના લીધે બાળ માનસિકતામાં તકલીફ થઈ રહી છે, તો માતા પિતાને ચોક્કસ કે જયારે તમારું બાળકના યોગ્ય પ્રકારના વ્યવહારમાં ચેન્જ જોવા મળે
એકદમ સુનું બેસી રહે, કોઈ જોડે વાતચીત ના કરે, નાની નાની વાત ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, સફેદ ઝૂઠ બોલે, ઘરમાંથી ચોરી કરવાનો ટ્રાય કરે, અથવા તો તે હતાશા નિરાશામાં રહે, એને ગભરામણ થાય, બેચેની થાય, જો તેના પ્રકારના વર્તનમાં ચેન્જ મળે તો ચોક્કસ પ્રમાણે તમારે પોતાએ તેને ટાઈમ આપવો જોઈએ, અથવા તો એને કોઈપણ પ્રકારના નજીકના કાઉન્સેલર અથવા તો સાયકોલોજીસ્ટ પાસે લઈ જવું જોઈએ. અને બાળકને હંમેશા ડરની નીતિથી આપણે તેનું વર્તણૂક બદલી શકતા નથી, પણ ઘણા ખરા અંશે આપણે એને લિમિટમાં રાખી શકીએ છીએ. તમે ટાઈપ થ્રી ટાઈપ ની પેરેન્ટિંગ હોય છે, હું આ માધ્યમ દ્વારા દર્શક મિત્રોને કહીશ કે જે 3L ની ટેકનિક જી ડોક્ટર કલરવ, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. મૌલિનભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, પરંતુ આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત પરિવારના નજીકના લોકો પાસે પણ પૂરતો સમય નથી હોતો અને એના કારણે બાળક એકલતાનો અનુભવ કરતો હોય છે. અને ક્યાંક અત્યારે હાલ જે કહી શકાય કે આપણો સમાજ જોવા મળી રહ્યો છે, એમાં દરેક લોકોને યંગ રહેવું છે, કદાચ માતા પિતા પણ એમની લાઈફમાં એટલા જ વ્યસ્ત છે, તો સાથે પોતાના બાળકોને એટલો ટાઈમ નથી આપી શકતા. ત્યારે બદલાતા સમયની સાથે માતા પિતા માટે પણ આ બધી વસ્તુઓ ક્યાંક ટફ બની રહી છે, ત્યારે આ સંજોગો અને આ પરિસ્થિતિને કઈ રીતે મેનેજ કરી શકાય? બહુ સાચી વાત કીધી મેડમ તમે કે અત્યારના જનરેશનમાં બેઝિકલી બાળક માત્ર જ એવું નથી કે જેની ઉપર આપણે આંગળી મૂકી શકીએ કે બ્લેમ આપી શકીએ કે ભાઈ આ સમાજનું કારણ તું છે, આ સંજોગોનું કારણ તું છે, પરંતુ ખરેખર મા બાપ પણ એટલો જ મોટો રોલ પ્લે કરે છે. અત્યારના જનરેશનની અંદર મા બાપને પણ ચોઇસીસ હવે ડિફરન્ટ થઈ ગઈ છે. પહેલા લોકો માટે અને માતા પિતા માટે પરિવાર એ સૌથી પહેલી પ્રાયોરિટી હતી અને કામ ધંધો રોજગાર જે છે એ બીજી પ્રાયોરિટી હતી. હવે જે છે એ ચેન્જ થઈ ગયું છે. લોકોને એમ જ છે કે ભાઈ પૈસો હશે તો દુનિયા હશે ને તો ખુશી હશે ને તો વસ્તુ હશે. એટલે હવે બેઝિકલી જે લાઈફસ્ટાઈલ છે એ ચેન્જ થઈ ગઈ છે. કેવી રીતની? કે એ લોકોને એસેન્શિયલ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એનાથી મતલબ નથી, એ લોકોને લક્ઝરિયસ વસ્તુ પહેલા જોઈએ છે. હવે ફોન હોય તો એપલનો જોઈએ કે સેમસંગનો જોઈએ, કે પછી માની લો કે ભાઈ સિસ્ટમ હોય તો સારી કંપનીની હોવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે દરેક જગ્યાએ એક અસંતુષ્ટ નેચર આપણી અંદર ડેવલપ થઈ ગયો છે. દરેક માતા પિતાને ક્યાંક ને ક્યાંક એમનો છોકરો સુપરમેન જ જોઈએ છે. મોટા ભાગે અત્યારે જોઈએ તો એ લોકોને એવું બી લાગે કે એ જે કંપનીમાં કામ કરે છે ત્યાં એને પૈસા ઓછા જ પડવાના છે. એટલે એ બિચારા 1 લાખ કમાતા હોય, 1.5 લાખ કમાતા હોય, એમને ખર્ચા એટલા જ વધવાના છે અને 2 દિવસ કે 2 મહિના પછી એને ઓછું જ લાગવાનું છે. ધ પોઈન્ટ ઇઝ કે આવી સિચ્યુએશનની અંદર લોકોએ બેઝિકલી સેલ્ફ રિયલાઇઝ કરવાની શરૂઆત કરવી જોઈએ કે એક સંતુષ્ટ નેચર એસ્ટાબ્લિશ કરવું જોઈએ કે તમારી ખરેખર જરૂરિયાત શું છે. ગાડીની છે તો પણ 4-વ્હીલરમાં કેટલા ગાડી સુધીનું તમને ઓકે, તમે સારા લાગશો. આપણે ગાડી લીધી તો આપણે 6 મહિના પછી લઈએ કે હજી મોટી લેવી છે, એટલે બિચારો મહેનત કરતો જ રહે કરતો જ રહે. અને આ જ વસ્તુ છે કે એક ઇન્ડિયન સાયકોલોજી જે છે જે પહેલાં એવી હતી કે આપણે જે એસેન્શિયલ છે એ સંતુષ્ટ જીવન જીવતા હતા અને એમાં જ પરિવાર સુખી રહેતો હતો. આજે 8 જણ પણ એક ઘરમાં રહી શકતા હતા, અત્યારે આપણે 2 BHKના ઘરમાં કે 3 BHKના ઘરમાં રહીએ તો બી લોકો બૂમ પડતા બૂમ મારતા હોય છે કે અમને ઘર નાનું પડે છે. હવે 6 જણ કે 4 જણ રહેતા હોય તો 2 BHK નાનું કેવી રીતના પડે, જ્યારે એક જમાનો હતો કે જ્યારે લોકો 8-8 જણ બી એ 2 BHKમાં રહેતા હતા. કહેવાનો અર્થ એ છે કે હવે લોકોને લક્ઝરિયસ રીતના રહેવાની પસંદગી ઊભી થવા લાગી છે અને એ લોકોને એક જે ભાવના છે પેરેન્ટ્સને કે જે મને ના મળ્યું એ હું મારા દીકરાને અવશ્ય આપીશ, એટલે એ વસ્તુ ખોટી છે. કે તમે જે ન મળ્યું તો છોકરાને અનડાઉટેડલી તમે એ વસ્તુ નહીં આપો તો એ ક્યારેક ને ક્યારેક એ જાતે કમાઈને એની ઈચ્છા પૂરી કરશે, પણ તમે બધી જ ફ્રીડમ કે હું એસીમાં ના રહ્યો તો મારો છોકરો તો એસીમાં જ રહેવો જોઈએ. હવે અત્યારે છોકરાને ગરમી સહન જ નથી થતી, અત્યારે તમે જુઓ તો 12-35 ડિગ્રીના ટેમ્પરેચરમાં એને 5 મિનિટ ખાલી કેબ માટે વેઇટ કરવાનું હોય તો બી એને પરસેવા છૂટી પડે કે નથી સહન થતું. એટલે કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે બધી જ કમ્ફર્ટ અને લક્ઝરી છોકરાને આપીને પણ એકચ્યુઅલી એને કમજોર બનાવતા જઈએ છીએ દિવસે ને દિવસે. એટલે આ એક વસ્તુ ખાસ છે કે પેરેન્ટ્સને હું કહેવા માંગીશ કે પોતે થોડાક સેટિસ્ફેક્શનના મોડમાં આવવાનું શરૂ કરે કે લાઈફને એક સ્ટેબિલિટીથી જીવવાની કોશિશ કરે, એસેન્શિયલ વસ્તુ અને લક્ઝરિયન્સનો ડિફરન્સ ફીલ કરવાની શરૂઆત કરે અને છોકરાને બધી જ કમ્ફર્ટ ઝોન આપવાની બદલે એમને જેટલી જરૂર છે એટલું આપવા અને બીજા માટે એમને સ્ટ્રગલ કરવા દેવું એ જરૂરી સમજે. ડૉક્ટર કલરવ, આપનો અવાજ નહોતો આવી રહ્યો. આપ પેરેન્ટિંગ પર વાત કરી રહ્યા હતા અલગ અલગ પ્રકારની, આ એ બાબતે આપ અહીંયા શું કહેવા માંગશો?
મૌલિક બની સાથે હું ચર્ચામાં થોડું આગળ કરીશ કે અસંતોષ અધી રહીને દેખા દે કે આ ત્રણ વસ્તુ પેરેન્ટ્સ અને બાળકને એટલું માનસિક રૂપે ડિપેન્ડ કરી નાખે જેને જે રીતે સરસ વાત કરી કે અસેન્સિયલ વસ્તુ અને લક્ઝરીસ લાઈફ પ્રમાણે તમારી ભાગદોડવાળી જિંદગી છે આમાં આઈડિયલી આપણે જોઈએ છીએ કે દેખા દેખીને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટેનો જે પર્સનલી મી ટાઈમ જોઈએ છે એ લોકો મી ટાઈમના લીધે લોકો સેલ્ફિશ બની જતા હોય છે આજકાલ શું જોઈએ છે કે પેરેન્ટ્સને પોતાના માટે ટાઈમ નથી રહેતો તો આપણા બાળકોને શું કામ આપણે ટાઈમ આપીએ તો તે પોતાને ગિલ્ટ દૂર કરવા માટે તે બાળકને મોંઘી ચીજ વસ્તુ અથવા તો વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી પોતાની ગિલ્ટ ભરપાઈ કરે છે જેના લીધે જે બાળક છે જી ડોક્ટર કલરવ રિસ્પેક્ટ હોય છે તેમાં ઈગો ડેવલપ થતો હોય છે તો તેમાં લેટિટ્યુડ એટલે તેને ફ્રીડમ આપવી જરૂરી છે તો ફ્રીડમ ની સાથે સાથે લિમિટ પણ એટલી જ જરૂરી છે તો જો લવ લિમિટ અને લેટિટ્યુડ ની પેરેન્ટિંગ સ્ટાઇલ અપનાવવામાં આવે તો આપણે ઘણા ખરા અંશે બાળક જી ડોક્ટર કલરવ માફ કરશો ડોક્ટર કલરવ ફરી એક વખત આપનો અવાજ નથી આવી રહ્યો તો બાળકો અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે માનસિક બીમારીનો શિકાર બની રહ્યા છે વિશ્વમાં દર 7 બાળકોમાં એક બાળક માનસિક બીમાર હોવાનું યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કોરોના મહામારીના લીધે કિશોરો અને બાળકોની અહીંયા જે માનસિક પરિસ્થિતિ છે કથળી રહી હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અહીંયા આપને જણાવી દઈએ કે યુનિસેફે 21 દેશના બાળકો પર સર્વે કર્યો છે ખાસ મૌલિનભાઈ આપની પાસે આવવા માંગીશ અલગ અલગ પ્રકારના સર્વેસ થતા હોય છે ને એમાં જ્યારે આ પ્રકારની ચોંકાવનારી માહિતી સામે આવતી હોય છે તો સાથે સાથે અત્યારે હાલ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચાલતા હોય છે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ થતી હોય છે ને માતા પિતા સૌથી વધુ આ બાબત ઉપર ધ્યાન આપતા હોય છે કે જેથી કરી કંઈક અલગ રીતે પોતાના બાળકોનો વિકાસ કરી શકે અથવા તો ઉછેરી શકે પણ એકમાત્ર દેખાદેખીને કેન્દ્રમાં રાખી અને આ તમામ બાબતો પ્રત્યે અટ્રેક્ટ થવું અથવા તો તેને અડોપ્ટ કરવી બાળકોમાં રહેલી સ્કિલ અને તમામ બાબતોને જાણ્યા વગર માત્ર એક્સપેક્ટેશન્સ રાખવી એ પણ કેટલું ભારે પડી શકે છે મેડમ ઘણું ભારે પડી જતું હોય છે કારણ કે હું તો જાણું છું બીકોઝ હું આ એકેડેમિક ઇન્ડસ્ટ્રીથી પણ બિલોંગ કરું છું તો હું જોઈ શકું છું કે કેટલા બધા પેરેન્ટ્સ જે છે એ લોકો એક શું કહેવાય મારો છોકરો કેટલા મેડલ્સ અને કેટલા દિવસમાં ક્લાસીસ ભરે છે એની ઉપર બી એક ચર્ચાનો વિષય હોય છે એ લોકો જ્યારે ગોસિપ કરવા બેસે ત્યારે એ લોકો વટથી કહેતા હોય કે મારો છોકરો ટાઈમ જ નથી મળતો અને 8 ક્લાસીસ જોઈન કરે અને 7 જગ્યાએ જાય છે સ્કેટિંગ કરે છે પછી સ્વિમિંગ કરે છે પછી મેથેમેટિક્સના ક્લાસમાં જાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે એ લોકો માટે અત્યારે ધીરે ધીરે એક સ્ટેટસ સિમ્બોલ થવા લાગ્યો છે કે અથવા મારો છોકરો નંબર ઓફ ક્લાસીસમાં જાય તો એ છોકરો હોશિયાર થશે પણ એ એકચ્યુઅલી હોશિયાર થવાનો જ છે અનડાઉટેડલી એના માટે એ સ્કિલ્સ સારી જ થવાની છે પણ જ્યારે છોકરાની વાત કરીએ તો છોકરાની પાસે જે મી ટાઈમ હોવો જોઈએ એને પ્રોસેસ કરવાનો પણ સમય હોવો જોઈએ આજે આપણે આખો દિવસ ભણતા રહીએ અને ઊંઘવાનું નામ જ ના લઈએ તો બ્રેન એક છે ફંક્શન કરે છે કે એને એક કમ્પાઇલિંગ ટાઈમ જોઈએ કે જેટલી ઇન્ફોર્મેશન આવે છે એને પછી સબકોન્શિયસ માઇન્ડમાં કે એને એલોકેશન માટે એની લાઇબ્રેરીમાં એક સમય જોઈએ હવે એ જ ના થતું હોય તો આજે છોકરાને નુકસાન કરવાનું છે એ બધી જ એક્ટિવિટી જેટલી એ કરાવડાવે છે એ બધી ઉલટાનું ઊંધી અને આળ અસર કરી શકે છે અથવા છોકરાને એનો પ્રોસેસિંગ ટાઈમ ના મળે તો કહેવાનો અર્થ એ છે કે આજે પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સને એકો એક છોકરાને કન્ટિન્યુઅસ બિઝી રાખવા માટે એફર્ટ્સ ચાલે છે બે કારણ હોય છે પહેલું કારણ એ હોય છે કે એમને એવું લાગે છે કે છોકરો જે છે એનાથી સ્માર્ટ બનશે અને મારો છોકરો બીજાથી વધારે હોશિયાર અને ગોલ્ડ મેડલ લાવે તો એ વધારે સારું અને બીજી વસ્તુ એ હોય છે કે એમને ખરેખર એનાથી ગોલ્ડ મેડલ કે શોમેનશિપથી એમને એવી કોઈ મકસદ નથી બટ બીજો એમનો ઇન્ટરેસ્ટ એ છે કે મારો છોકરો ખરેખર એક્સેલ કરે એ વસ્તુની અંદર ને એના ઇન્ટરેસ્ટની અંદર હવે એ કારણ હોય તો સારું છે બટ જો તમે તમારા એક વટ માટે એમ હોય કે મારો છોકરો આમાં ફર્સ્ટ આવ્યો આમાં ફર્સ્ટ આવ્યો આમાં ફર્સ્ટ આવ્યો તો દેટ ઇઝ નોટ રાઇટ બીકોઝ એ અલ્ટિમેટલી સ્ટ્રેસ કરો છો છોકરાની અંદર જ અને છોકરા ઉપર જે બધું બર્ડન આવતું હોય છે જે બાય ટાઈમ ફ્યુચર જે છે એનું એ એવું હોય કે છોકરો સખત જિદ્દી બની જાય છે અને એ એની અંદર યસ યસ તો એ એની અંદર જે છે એક એવી ચીડ ઊભી કરવા લાગે છે કે મને મારો ટાઈમ મને નથી મળતો અને હું એ સ્પ્રિંગ થટકશે ભવિષ્યમાં કે જ્યારે એને પોતાનો ટાઈમ મળશે તો એ બધું જ કરવા દોડશે જે એને પોતાને કરવું હતું એ ટાઈમ
જી બિલકુલ, એટલે બાળકોને સમજવા એ પણ ખૂબ જ જરૂરી છે, એમની સાયકોલોજીને સમજવી એ પણ ખૂબ જ જરૂરી છે. અને આપણે અત્યારે જે રીતે ચર્ચા કરી, જો આપના બાળકમાં પણ ક્યાંક આ પ્રકારના લક્ષણો અથવા તો બદલાતું વર્તન જોવા મળતું હોય, તો અહીંયા ચોક્કસ આપે પણ સતર્ક રહેવાની જરૂર છે, તેની સાથે વાતચીત કરવાની જરૂર છે અને સમજવાની જરૂર છે. તમામ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. જે યુનિસેફ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે અને એમાં જે માહિતી બહાર પડી છે, ત્યારે ત્યારે વધતી જતી માનસિક બીમારી, બાળકોમાં વધતી જતી માનસિક બીમારી, ટીનેજર્સમાં વધતી જતી માનસિક બીમારી એ આપણા માટે આવનારા સમયમાં જોખમરૂપ સાબિત થઈ શકે છે. તમામ ચર્ચામાં જોડાયેલા મહેમાનો જે અમારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું રજા આપશો. નમસ્કાર.